ડભોઈ તાલુકાના વઢવાના ગામે ઐતિહાસિક તળાવ ખાતે શિયાળામાં બંધ દેશ વિદેશમાંથી વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ મહેમાન બની આવતા હોય છે જ્યારે વઢવાના વેન્ટલેડ અને રામસર સાઇટ ખાતે વાઇલ્ડ લાઇફ જાંબુ ઘોડા શિવરાજપુર અને બીએનએચએસ સંસ્થા સહિત વિવિધ એનજીઓ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે ચાલુ સાલ ડભોઈ વઢવાના રામસર સાઇટ ઉપર એકસો જેટલા પ્રજાતિના પંચાણું જેટલા પક્ષીઓ મહેમાન બન્યા હતા જેની ગણતરી ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને ગાયકવાડી શાસન વિશાળ તળાવ વઢવાણા ખાતે આવેલ છે સમય આ તળાવ ખાતે દેશ વિદેશમાંથી શિયાળાની ઋતુમાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો લાગતો હોય છે રાજ્ય સરકાર દ્વારા તેને વેન્ટલેન્ડ અને રામસર સાઇટ બનાવવામાં આવ્યું અને જાંબુઘોડા શિવરાજપુર વન વિભાગની દેખરેખ સોંપવામાં આવી દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ આવતા હોય છે જેને નિહાળવા સહેલાણીઓ પણ આવતા હોય છે ચાલુ ચાલુષાર શિયાળામાં નવેમ્બર માસ થી ફેબ્રુઆરી એકસો પ્રજાતિના પક્ષીઓ હજાર ચારસો એકસઠ મહેમાન બન્યા હતા જેની શિવરાજપુર આરએફઓ પુનવર રણવીરસિંહ સહિત સ્ટાફ તેમજ બીએનએચએસ સંસ્થા તેમજ વિવિધ એનજીઓ સહિત વડોદરા વાઇલ્ડ લાઈફ ડિવિઝનની ત્રણેય રેન્જ દ્વારા ત્રણ તબક્કામાં ગણતરી કરી પક્ષી ગણતરી સંપન્ન કરવામાં આવી હતી આગામી દિવસોમાં હવે ગરમી શરૂ થશે ત્યારે પક્ષીઓ વિદાય લે તેની સંભાવના હોય છેલ્લે પક્ષી ગણતરીમાં આશરે પંચાણું હજાર ચારસો એકસઠ જેટલા પક્ષીઓ વઢવાણાની મુલાકાત લઈ મહેમાન ગતિ માની હતી બ્યુરો રિપોર્ટ વિકાસ ચતુર્વેદી ડભોઈ